વડોદરામાં લોકડાઉન દરમિયાન કોરોના વોરિયરના પુત્રને માર મારવાનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપવાની માંગણી કરાઈ. અત્યાર સુધી આ મુદ્દે શું કાર્યવાહી કરવામાં આવી તેના દસ્તાવેજોની સાથે પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓને હાઈકોર્ટમાં હાજર રહેવા હુકમ કરાયો. સમગ્ર કેસ શું છે તેની વાત કરીએ તો લોકડાઉન દરમિયાન ખાનગી હોસ્પિટલના એડમિન વિભાગમાં ફરજ બજાવતા રાધા ગોયલના પુત્ર નેહલને પોલીસ કોન્સ્ટેબલ રાવજીભાઈએ બેરહેમીપૂર્વક માર માર્યાનો આક્ષેપ છે. 9 એપ્રિલ 2020ના રોજ રાધા ગોયલને હોસ્પિટલમાં મૂકી પુત્ર નેહલ ઘરે પરત ફરી રહ્યો હતો તે વખતે તેને માર મારવામાં આવ્યો, જે બાદ પોલીસે ભોગ બનનાર નેહલ અને રાધા ગોહિલ વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો હોવાનો રાધા ગોહિલનો આક્ષેપ છે. તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ કમિશનર કચેરી રજૂઆતો કરી હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા આખરે હાઈકોર્ટમાં પિટિશન કરી. હાઈકોર્ટે આ મુદ્દે પોલીસને નોટિસ ફટકારી.